ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. બહુ વર્ષે કેશુ બાપા ફરી જાગ્યા છે. કેશુભાઈ પટેલ ભાજપના એક કદ્દાવર નેતા હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ભાજપે એમને હટાવ્યા એ પછી ઓછામાં ઓછા 6-8 વખત એવા મોકા હતા એમની પાસે, એવી તકો હતી જ્યારે બહુમતી ધારાસભ્યો એમના ઘરે પહોંચી ગયા હતા એમની વર્ષગાંઠને દિવસે. અને એવા અનેક પ્રસંગો બન્યા કે જ્યારે બહુમતી ધારાસભ્યો નરેન્દ્રભાઈ પાસેથી ખસીને એમની પાસે પહોંચ્યા હતા. પણ કોણ જાણે કેમ આ બાપા થોડું જોર કરે છે ને પછી ફસકી જાય છે. એમણે સુરતમાં એક મહામેળાવડો યોજ્યો. સુરતના દિગ્ગજ કરોડો અબજોપતિ વેપારીઓ, પટેલ વેપારીઓ એમની મદદે આવ્યા. 5-15 લાખ લોકોનો જમણવાર કર્યો અને પછી કેશુભાઈની ફસકી ગઈ. એ પ્રસંગમાં પણ ના પહોંચ્યા અને પછી એ વેપારીઓની અવદશા થઈ. એમને કારણે ગુજરાતના ભાજપના કેટલાય નેતાઓ રાડીને ઘેર બેઠા છે. કેશુભાઈની સરકાર જ્યારે ગઈ ત્યારે કેશુભાઈ કોઈ બહુ જ બદનામ નેતા નહોતા. એમની બદનામી અથવા એમની જે મુશ્કેલીઓ છે એનું કારણ એમનો જમાઈ છે. કેશુભાઈના જમાઈએ બધા જે વ્યવહારો કર્યા, જે કામકાજ કર્યા, એ હવે કેશુભાઈને નડી રહ્યા છે. કેશુભાઈ પાછી ધૂળ ઉડાડી રહ્યા છે. ફરી એમણે શરૂ કર્યું છે, પટેલ સમાજ ભયભીત છે, ગુજરાત ભયભીત છે. પણ હવે એ નથી સમજાતું કે કેશુભાઈને નરેન્દ્રભાઈ સામે પડવું છે તો ખુલ્લમ ખુલ્લા કેમ નથી પડતા, સાચા ઇસ્યુ પર કેમ નથી પડતા. જ્યારે નરેન્દ્રભાઈ 8-9 વર્ષથી ગુજરાતની અંદર લોકાયુક્ત નતા નીમતા અને એમની રાજ્યપાલ જોડે ઝપાઝપી થઈ ગઈ, રાજ્યપાલે એમની ઈચ્છા વિરુદ્ધ લોકપાલ નિમી દીધા, આખું ગુજરાત નરેન્દ્રભાઈની પાછળ પાગલ છે. મને સ્વીકારવા દો, હું પોતે નરેન્દ્રભાઈનો થોડો ટીકાકાર જરૂર છું, પણ મારે એટલું સ્વીકારવું પડે કે આજે પણ નરેન્દ્રભાઈની તરફેણમાં ગુજરાતમાં એક ગાંડો મત છે. તો કેશુભાઈ આ લોકાયુક્તના મુદ્દે 8 વર્ષ જે નરેન્દ્રભાઈએ ખેંચ્યા અને જ્યારે બિલકુલ સંઘર્ષની વાત આવી એ વખતે કેમ નહીં બોલ્યા કે નરેન્દ્રભાઈ લોકાયુક્ત નિમી દે, એ ભાજપના હિતમાં છે અને આ લોકાયુક્ત સ્વીકારી લે, એવી મારી માગણી છે. જનતાના કોઈ મુદ્દા પર નહીં બોલ્યા. નરેન્દ્રભાઈએ ભાજપની સરકારે જ્યારે ગૌચરો વેચી ખાધા, ઉદ્યોગપતિઓને માલામાલ કરી દીધા, એમાંના કોઈ મુદ્દે આ કેશુબાપા એક અક્ષર બોલ્યા નથી. અને હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે કેશુબાપા મેદાને આવ્યા છે. જ્યારે બધા બહુમતી ધારાસભ્યો એમના ઘરે પહોંચીને એક નેતૃત્વની રાહ જોતા હતા, ઈચ્છા રાખતા હતા કે બાપા મેદાને આવી જાય, અમારી આગેવાની લે, ત્યારે બાપા બિલકુલ પાણીમાં બેસી ગયા. અને 5-6 વાર મોકા આવ્યા એમની જિંદગીમાં, પણ એમણે નહીં સ્વીકાર્યા. અને હવે જ્યારે ચૂંટણી સામે આવીને ઊભી છે ત્યારે હવે એ પટેલ સમાજની વાત કરી રહ્યા છે, એમના પોતાના સમાજની વાત કરી રહ્યા છે અને પટેલો ભયભીત છે એમ કહી રહ્યા છે. આ વાત સાથે જ અસંમતિ છે. આજે ગુજરાતમાં પૂછો તો મુસલમાનો ભયભીત નથી. શેના માટે ભયભીત હોય? હું નરેન્દ્રભાઈની
જે રાજનીતિ છે, નરેન્દ્રભાઈની જે રાજકારણમાં જે રીતે કામ કરવાની પદ્ધતિ છે, એનો વિરોધી છું. મેં ખૂબ વિરોધ કર્યો છે, પણ મને ક્યારેય એવો ભય નથી લાગ્યો કે ભાજપ કે નરેન્દ્રભાઈ મારી પર કોઈ વ્યક્તિગત હુમલો કરાવે. એક દાખલો એવો નથી. નરેન્દ્રભાઈ સામે મને 100 વાંધા છે, પણ નરેન્દ્રભાઈ સામે હું એક એવો દાખલો નથી મૂકી શકું એમ. સિવાય કે હરેન પંડ્યાની હત્યામાં એમનું નામ બોલાયું અને જે કંઈ તપાસ થઈ એ તપાસ ખોટી પુરવાર થઈ છે, પણ એ સિવાય કોઈ પણ વ્યક્તિને નરેન્દ્રભાઈએ વ્યક્તિગત હાર્મ પહોંચાડ્યું હોય, કોંગ્રેસના કોઈ નેતા પર એમણે કિન્નાખોરી રાખીને કોઈ તપાસ શરૂ કરાવી હોય, દરોડા પડાવ્યા હોય, એવું હું માનતો નથી. ક્યારે એવું કોઈ કિસ્સો બહાર આવ્યો નથી. કોંગ્રેસ આવું કહી શકી નથી કે એમણે અમારા નેતાઓ પર, અમારા કાર્યકરો પર કોઈ જુલમ કર્યો. એટલે કેશુભાઈ જ્યારે બહાર આવે છે, નરેન્દ્રભાઈના વિરોધમાં બહાર આવવા માંગે છે, ત્યારે એક તો એ ઇસ્યુ જ બરાબર પકડતા નથી અને બિલકુલ ગુજરાતનો નાનો છોકરો જે વાત ન સ્વીકારે વાત લઈને બહાર આવે છે કે પટેલો ભયભીત છે, સમાજ ભયભીત છે, ગુજરાતમાં ભયનું વાતાવરણ છે. એટલે કેશુભાઈની જે પસંદગી છે એ ખોટી છે. એમણે ખુલ્લે આમ બહાર આવવું જોઈએ કે નરેન્દ્રભાઈની કાર્યરીતિ સામે મને વાંધો છે, નરેન્દ્રભાઈની જે કાર્યકરો સાથે, ધારાસભ્યો સાથે જે વર્તન છે એની સામે મને વાંધો છે, મારી સાથે જે વર્તન થયું છે એનો મને વાંધો છે. એમણે મુદ્દા સ્પષ્ટ કરવા જોઈએ, પણ એ નથી કરતા અને વારંવાર જે આ બેસી જાય છે એ પાણીમાં. એમની નિકટ રહેલા લોકો પણ એવું ખાનગીમાં કહેતા સંકોચ નથી રાખતા કે કેશુ બાપાની સૌથી નબળી કડી એમના જમાઈ છે. કેશુ બાપા ફરી બોલવા માંડ્યા છે, બૂમો પાડવા માંડ્યા છે. ભાજપના નેતાઓ કહે છે કે અમને આ ચૂંટણીમાં 5-15-20 એમની જે ટિકિટો છે એ જોઈએ છે, એટલા પૂરતી આ બૂમાબૂમ છે. એમને 5-25 સીટોનું સેટલમેન્ટની જો ખાતરી મળી જશે તો બાપા પાછા ઢીલા પડી જશે. બધા ખુલ્લે એમ કહે છે કે જમાઈની એવી કેટલીક ફાઇલો નરેન્દ્રભાઈએ બરાબર ફોટોસ્ટેટ કોપીઓ કરાવીને, ઝેરોક્સ કરાવીને રાખી છે કે બાપા જરા ઊંચા થાય છે, મોટા અવાજે બોલે છે, પડકાર ફેંકવા જાય છે, નરેન્દ્રભાઈને હલાવવા જાય છે, અને ખાલી નરેન્દ્રભાઈ પેલી ઓરિજિનલ નહીં, ઝેરોક્સ ફાઇલ ઉપરની ધૂળ ઉડાડે છે અને જમાઈની ફાઇલ પરથી ઉડેલી ધૂળને કારણે બાપાને છીકો આવે છે, એલર્જી થઈ જાય છે અને બાપા ઢીલા થઈ જાય છે. બાપાનું નેતૃત્વ આખું ભાજપ સ્વીકારતું હતું. મને બરાબર યાદ છે કે જ્યારે કેશુભાઈ સામે શંકરસિંહ વાઘેલાએ યુદ્ધ કર્યું, લડાઈ કરવા મેદાને પડ્યા, વાજપેયીજી અને અડવાણીજી કેશુભાઈ જોડે અડીખમ ઊભા રહ્યા, પાર્ટી તૂટી ગઈ તો પણ કેશુભાઈને ખસેડવા તૈયાર નહીં થયેલા. અડવાણીજીએ કેશુભાઈને એટલો બધો સાથ આપ્યો, એટલો આંધળો સાથ આપ્યો કે શંકરસિંહભાઈને લિટરલી પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. શંકરસિંહભાઈના સાચા દાવાઓ પણ નહીં સાંભળવામાં આવ્યા અને શંકરસિંહે પાર્ટી તોડી નાખી તો પણ એ વખતે કે ભાજપ આ કેશુ બાપાની જોડે ઊભો હતો. પણ બાપા એ વખતે પણ ન શંકરસિંહ વાઘેલાને લડત આપી શક્યા, ન પોલિટિકલી યુદ્ધ કરી શક્યા, ન પછી શંકરસિંહ વાઘેલાના નીકળી ગયા પછી પોતાની કોઈ વાત કરી શક્યા. એટલે કેશુભાઈની આજે ફરી મેદાને પડ્યા છે, કેશુભાઈ ફરી પિંજરામાંથી બહાર નીકળ્યા છે અને ફરી ગર્જના કરવા માંડ્યા છે. હું તો લોકશાહીના હિતમાં એવું ઈચ્છું કે કેશુભાઈ આ વખતે બરાબર સામનો કરે. કેશુભાઈ એકલા ઝડપ્યા કે નલિન ભટ્ટને નહીં, ભાજપમાં જેટલા અસંતોષ
સી નેતાઓ છે બધાને ભેગા કરી અને ભાજપમાં એક સાચી લોકશાહી લાવે. લોકશાહીના હિતમાં છે કેશુ બાપા ભાજપમાં અવાજ ઉઠાવે. પણ કેશુ બાપા કેટલું કરી શકશે એ બહુ મોટી શંકાની બાબત છે. પહેલા પણ એ નિષ્ફળ પુરવાર થયા છે અને હવે પણ કોઈ નવી સ્ટ્રેટેજી લઈને નથી આવ્યા, નવી કોઈ વાત લઈને નથી આવ્યા, નવો કોઈ પ્રોગ્રામ લઈને નથી આવ્યા. આજની સરકારની સરેઆમ જે નિષ્ફળતાઓ છે એની વાત લઈને નથી આવ્યા, ગરીબોની વાત લઈને નથી આવ્યા, ગુજરાતમાં જે જનતાને પડતી તકલીફો છે એની વાત લઈને નથી આવ્યા, આખા ભારતમાં મોંઘું પેટ્રોલ અહીં વેચાય છે અને વેટ ઘટાડો એવી વાત લઈને નથી આવ્યા. બાપા એમની ને એમના પટેલોની વાત કરે છે. ગુજરાતમાં પટેલોની લોબી એક સશક્ત લોબી છે, ખૂબ મજબૂત લોબી છે, ખૂબ પટેલો છે, ખૂબ પૈસાદાર પટેલો છે. પણ આખું ગુજરાત એટલે પટેલો નથી, ગુજરાતમાં ગુજરાતીઓ છે, 6.5 કરોડ ગુજરાતીઓ છે. એટલે જ્યારે નરેન્દ્રભાઈ 6.5 કરોડ ગુજરાતીઓની વાત કરે છે ને એની સામે બાપા માત્ર પટેલોની કરોડ દોઢ કરોડ પટેલોની વાત કરે છે ત્યારે બાપા ઝંખવાઈ જાય છે. હું ઈચ્છું છું કે કેશુભાઈ એમનું વજન, એમની કાબેલિયત, એમની હોશિયારી, એમની આવડત, એમનું સંગઠન કરવાની શક્તિ ફરી ભાજપમાં દેખાડે. આજે નરેન્દ્રભાઈ એકમાત્ર ગુજરાત ભાજપના નેતા છે એ લોકશાહી માટે સારું નથી. સારા નેતા છે, દેશ ગુજરાતના હિતમાં છે, બધું જ હોય, છતાં એક જ નેતા જ્યારે લોકશાહીમાં પણ ઊભા થાય છે ત્યારે એમનામાં પણ સરમુખતાર શાહીના લક્ષણો દેખાવા માંડે છે, એમાં ઘમંડ આવી જતો હોય છે. એટલે કેશુ બાપા ભાજપમાં બીજા નેતા તરીકે બહાર આવે, નરેન્દ્રભાઈને લલકારે, ભાજપની નેતાગીરીને લલકારે, એ ગુજરાતના હિતમાં છે. પણ શંકા હજુ પણ એ છે, અને જે નેતાઓ કહી રહ્યા છે કે એમની જમાઈની ફાઇલો ને એમના સમયે થયેલી કેટલીક ડીલિંગ્સની ફાઇલો કેશુ બાપાને નડી રહી છે, આશા રાખીએ કે કેશુ બાપા આ વાતનો પડકાર પણ ઝીલી લે કે મેં જે કર્યું એ, મારા જમૈયે જે કર્યું એ, પણ હું આવી ગયો છું મેદાનમાં અને હું આ ચૂંટણી વખતે ભાજપમાં મારો હિસ્સો મેળવવા માંગુ છું, ભાજપમાં હું મારું સ્થાન મેળવવા માંગુ છું, તો કંઈક થશે. પણ ગુજરાત ભયભીત છે એવી વાત કરીને ગુજરાત ભયભીત થવાનું નથી. આ ગુજરાત કોઈનાથી ભયભીત થયું નથી. આ ગુજરાતમાં જ્યારે લશ્કર આવ્યું, પોલીસની વાત તો જવા દો, ગુજરાતે કાયમ 1956થી તોફાનો કર્યા છે, ખૂબ તોફાનો કર્યા છે. અને જ્યારે જ્યારે ગુજરાતમાં લશ્કર આવ્યું ત્યારે પણ આ ગુજરાતી ભાઈડાઓએ લશ્કરની પણ શરમ નથી રાખી. તોફાનો કરવા હોય ત્યાં સુધી ગુજરાતીઓએ તોફાન કર્યા છે, લશ્કરથી નથી ડર્યા, પોલીસથી આ ગુજરાત નથી ડર્યું અને નરેન્દ્રભાઈથી પણ નથી ડરતું. એટલે ગુજરાતમાં ડર છે, ભય છે એવી વાત કરવાને બદલે બાપા વાસ્તવિક વાત કરે અને ગુજરાતમાં ભાજપમાં એક લોકશાહી પેદા થાય. ભાજપમાં જે અસંતુષ્ટ જૂથો છે એ બધાને એમનો હિસ્સો મળે એવું ચોક્કસ કરે અને બાપાનું આ પગલું લોકશાહીને ગુજરાતના હિતમાં છે માટે હું આવકારું છું કે બાપા મેદાનમાં આવે. પણ તકલીફ છે કે બાપા કેટલી મિનિટ, કેટલી સેકન્ડ, કેટલા કલાક, કેટલા દિવસ અને કેટલા મહિના ઊભા રહેવા તૈયાર છે, કેટલા મહિના કેટલા વર્ષ એ આ લડત આપવા માંગે છે. નરેન્દ્રભાઈ સામે એ છાતી કાઢીને કેટલો ટાઈમ ઊભા રહેશે એની શંકા એમની સાથે પહોંચી ગયેલા નલિન ભટ્ટને અને ગોરધન ઝડફિયાને પણ થાય છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.